આજથી નવલા નોરતાનો પ્રારંભ મંદિરોમાં માની વિશેષ પૂજા અર્ચના તો પાટી પ્લોટ અને શહેરોમાં ખેલૈયાઓનો થનકનાટ નવરાત્રીના પર્વને લઈને અંબાજી મંદિર શણગારાયું અંબાજી મંદિર રંગબેરંગી લાઇટોથી શણગારાયું નવરાત્રીના પહેલા દિવસે માતાજીના મંદિરમાં ભાવિ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી પહેલા દિવસે મોટી સંખ્યામાં ભક્તો કતારમાં માતા વૈષ્ણવદેવીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા નવરાત્રીમાં ખેલૈયાઓ માટે માઠા સમાચાર નવરાત્રીના પ્રથમ અને બીજા નોરતામાં વરસાદની આગાહી જીપીએસસી દ્વારા ડીવાયએસઓ અને મામલતદાર વર્ગ 3ની પરીક્ષા રાજ્યના 32 જિલ્લામાં લેવાશે પરીક્ષા વડોદરાના પાદરામાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત નીરજ ચૌહાણ નામના યુવકનું હાર્ટ એટેકથી મોત ભારતના ઓપરેશન અજય અંતર્ગત ઇઝરાયલથી ત્રીજી ફ્લાઇટ દિલ્હી પહોંચી વધુ 197 ભારતીયો હેમખેમ પહોંચ્યા સ્વદેશ વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને કચડી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતની મોટી જીત નવરાત્રી આવતીકાલથી ચાલુ થાય છે અને નવરાત્રીના કારણે જ મેચ રવિવારના બદલે શનિવારે ખસેડી હતી તમને ખબર જ હશે પણ હવે જો નવરાત્રીમાં વરસાદ પડ્યો તો કારણ કે હવામાન વિભાગની આગાહી છે કે વરસાદી માહોલ થોડું રહી શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગાહી પ્રમાણે જ વરસાદ પણ વરસી રહ્યો છે સુરત શહેરની અંદર વરસાદ વરસ્યો છે સુરત શહેરના ગ્રામ્ય વિસ્તારોની અંદર આ બાજુ સૌરાષ્ટ્રમાં પણ ભાવનગર છે તાલાળા છે બગસરા છે આ બધી જગ્યાએ વરસાદ વરસ્યો છે અને વરસાદ પણ જાણે કે ચોમાસાનો ભર ચોમાસાનો વરસાદ હોય અષાઢી મેઘ વરસતા હોય એવો વરસાદ વરસ્યો છે ખેડૂતોને પણ ચિંતા છે કારણ કે ચોમાસાએ આધિકારિક રીતે વિદાય લઈ લીધી છે એટલે આ હવે કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને આ માવઠું પાછોતરો આ વરસાદ કહો કે પછી માવઠું કહો આ નુકસાનકારક વરસાદ છે ખેડૂતો માટે પણ ખેલૈયાઓ માટે પણ તો આ કમોસમી વરસાદનું ઝાપટું છે કે પછી કમોસમી વરસાદ છે એ કેવું લોકોનું ટેન્શન વધારી રહ્યો છે ક્યાં કેવો વરસાદ વરસ્યો છે આઝમ પાસેથી જાણીએ આઝમ એકદમ તમારી વાત સાચી છે કારણ કે કમોસમી વરસાદ કયો કે પછી ઝાપટા ગયો પરંતુ જે રીતે રાજ્યના અનેક વિસ્તારમાં સારો એવો વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને તે પણ હવામાન ખાતાની આગાહી હતી કે વરસાદ આવશે પરંતુ ચોમાસાની વિદાય બાદ આમ જોવા જાય તો સુરત શહેરની વાત કરીએ સુરત શહેરના પાંડેસર અને આજુબાજુના વિસ્તારોમાં સારો એવો વરસાદ નોંધાયો હતો અને જેના કારણે વાતાવરણમાં ઠંડક પણ પસરી ગઈ હતી સુરત ગ્રામ્યની વાત કરીએ તો કીમ અને કટોદરા બાજુ પણ સારો એવો વરસાદ નોંધાયો હતો તો બીજી તરફ આપણે વાત કરીએ તો ભાવનગરના સિહોર ગ્રામ પંથકમાં પણ વરસાદ નોંધાયો છે અને એ બીજી તરફ બગસ ગ્રામ્ય વાતાવરણ છે તે પણ પલટો આવ્યો હતો કારણ કે બગસરા તાલુકાના આજુબાજુના ગામના સારો એવો વરસાદ નોંધાયો છે અને પરંતુ ખેડૂતોને આના અંદર ચિંતા આવી રહી છે કારણ કે જે પશુઓનો જે ખોરાક હોય છે તે બાર હોય છે તેને નુકસાન થવાની ભીતિ છે સાથે સોયાને પણ નુકસાન છે કે તેની કમોસમી વરસાદના કારણે ભીતિ છે બીજી તરફ પાંડેસરા અને સુરત ગ્રામ્ય વિસ્તારની વાત કરી રહ્યા છે ત્યારે ના ધારેલો વરસાદ હતો જેના કારણે કેટલાક લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો પરંતુ મહત્વની વાત છે તમામ આખા રાજ્યના જ્યાં બી વરસાદ પડ્યો છે ત્યાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે રખડતા ઢોરના કારણે એક પણ વ્યક્તિનું હવે મોત ન થવું જોઈએ લગભગ એક વર્ષ પહેલા ગુજરાત હાઈકોર્ટે સરકારને આ ટકોર કરી હતી ઝાટકણી કાઢી હતી પણ એ પછી શું થયું લગભગ દરરોજ એક એવો કિસ્સો આવે કે રખડતા ઢોરે કોઈને કચડી નાખ્યા હોય ઓછામાં ઓછો એક કિસ્સો ઘણા બધા કિસ્સા આવતા હોય છે અને એમાંથી કેટલાય લોકોના મૃત્યુ થાય છે વધુ આવો જ એક વરવો દાખલો સામે આવ્યો ક્યાં શું થયું જાણીએ સંજય પાસેથી જે હવે જે મૃત્યુ થયું છે રખડતા ઢોરના ત્રાસે ઉત્તર ગુજરાતના પાટણના અગર ગામમાં એક યુવકનું મોત થયું છે આપણે દરરોજ કહીએ છીએ હાઈકોર્ટ દરરોજ કહીએ છીએ સરકાર પણ વાયદા કરે છે કે જે આ હવે રખડતા ઢોરને અંકુશ લાવવામાં આવશે દરરોજ નિત નવી પરિપત્રો વાયરલ થતા હોય છે સામે આવતા હોય છે કે અમે રખડતા ઢોરને લઈને આ કાર્યવાહી કરી અથવા તો ફલાણી કાર્યવાહી કરી કોઈ પણ કાર્યવાહીનો ખાલી માત્ર ને માત્ર એક આગળ પરની કાર્યવાહી હોય છે ના તો એના ઉપર કોઈ અમલવારી થાય છે કે ના રખડતા ઢોર બંધ થયા છે અને જેનો ભોગ ગુજરાતની જનતા દિન પ્રતિદિન બની રહી છે ભાવનગરમાં પણ જોયું કે આપણે બે દિવસમાં બે લોકોના મોત થયા હતા ત્યારબાદ અમરેલીમાં પણ જોયું કે રખડતા ઢોરના કારણે મોત થયા છે મોટા સિટીઓમાં તો આ વારંવારની પરિસ્થિતિ છે પરંતુ હવે નાના ગામડાઓમાં પણ
आ रखड़ता ढोर त्रास एटलो बधो वधी गयो छे के लोको एनो भोग बनी रह्या छे। अगारमां आ ज परिस्थिति जोवा मळी एक रखड़ता ढोरना कारणे थईने विजय सोलंकी नामना युवकनुं मोत निपज्युं छे। बिल्कुल, एटले रखड़ता ढोरनो आ त्रास अने रखड़ता ढोरनो आ त्रास क्यारे ओछो थशे लगभग कोई नथी जाणतुं। कारण के भूतकाळनी अंदर आपणे जोयुं के विधानसभानी अंदर सत्र चाल्युं हतुं, लांबू सत्र रात्रे 1:30 वाग्या सुधी कायदो पसार थयो, पण सामे चूंटणी हती अने खरडो पाछो खेंची लेवामां आव्यो। એ પછી નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા, પશુ પકડાય રખડતા તો એને દંડ ફટકારવાની વાત કરવામાં આવી, ટેગિંગની મોટી મોટી વાતો કરવામાં આવી, કોર્ટમાં જઈને સોગંદનામા પણ કરવામાં આવ્યા, પણ સાહેબ એનું પરિણામ કશું જ નથી મળી રહ્યું, શૂન્ય પરિણામ મળી રહ્યું છે અને લોકો આજે પણ મોતને ભેટી રહ્યા છે। લાગે છે કે આ તંત્ર છે એને આત્મા વેચી માર્યો છે, આત્મા વિરુદ્ધ પણ લોન લઈ લીધી છે। બાકી આટલી અસંવેદનશીલતા ન હોય, આટલી હદે તંત્ર અસંવેદનશીલ ન હોય કે લોકોના મોતનો તમાશો ઉઘાડી આંખે જોઈ લેતું હોય। મોતનો તમાશો અત્યારે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચેના યુદ્ધની અંદર પણ થઈ રહ્યો છે, નિર્દોષોના મોત થઈ રહ્યા છે અને યુદ્ધનો કાળો રંગ છેલ્લા 8 દિવસથી દેખાઈ રહ્યો છે। દરેક દેશ ચિંતિત છે પોતાના નાગરિકોને લઈ, ભારત પણ પોતાના નાગરિકોને લઈને એટલું જ ચિંતિત છે અને માટે જ ઓપરેશન અજય શરૂ કરવામાં આવ્યું છે અને ઓપરેશન અજય લોન્ચ કર્યા પછી એક બાદ એક ફ્લાઇટ ઇઝરાયલ જઈ રહી છે અને ત્યાં ફસાયેલા ગુજરાતીઓ ભારતીયો બધાને પરત લાવવામાં આવી રહ્યા છે। વધુ એક ફ્લાઇટ આવી, વધુ 232 લોકો આવ્યા અને ત્યાં એમણે જે મોતનું મંજર જોયું, જે પોતાની નજર સામે મોતને જોયું, કેટલાકને તો મોત જાણે અડીને નીકળી ગયું હતું, એ શું અનુભવો રહ્યા તેમના એમના મોઢે જ સાંભળો। सब कुछ वहाँ अच्छा ही था, लास्ट 2 वीक्स बहुत ही बेकार गया हमारा, बट अभी सब कुछ अच्छा है, हम यहाँ अपने देश में आ गए हैं वापस, अब हमें अच्छा लग रहा है। कैसा, जब आपको पता चला कि कुछ ऐसा बहुत बड़ा हुआ है, तो कैसा लगा और आपको क्या फर्स्ट थॉट थे, फैमिली का क्या रिएक्शन था? ऑफकोर्स इट वॉज ट्रॉमेटाइजिंग इवेंट, बट वी वर फीलिंग सेफ ओवर देयर, बट या फैमिली वर लिटरली वरीड अबाउट अस, बट या वी मैनेज्ड टू केम हियर थैंक्स टू इंडियन गवर्नमेंट। The evacuation was very good. What do you have to say about it? It was very organized and well managed, thanks to MEA. It was very helpful. We were in a very critical situation. We were helpless at the time. So it is helping a lot for the people who struck in the war. It's a very, very beautiful country, very peaceful country. This is like the first time we faced this situation. But like in our area, it was very safe. Evacuation is so good because we tried all the flight to get cancelled, but I want to special thank to Indian government that they did great job. Actually, we don't know what will happen next future, but now the situation in Israel is okay, but this maybe will be go to a long war because we are hearing from the news and all the stuff. घर आए तो अच्छा ही लगेगा obviously, और मेरा नाम लक्ष्य कुमार। सो हम सारे साथ में ही थे जेरूसलम में, तो हमें 2-3 बार सायरन हमें मिले, उसके बाद हम थोड़ा पैनिक सिचुएशन तो था वहाँ पर उसके बाद फिर हमने सोचा कि मतलब एजेंसी से, मतलब इंडियन एम्बेसी से हमें मैसेज आया कि तुम्हें लीव करना है, तो 13-14 को, तो 13 को हमने लीव किया वहाँ से, और ये अच्छा है। मतलब जो भी बहुत अच्छा है, मतलब भारत सरकार की जितनी तारीफ की जाए उतनी कम है कि अपने सिटीजन्स को निकालने के लिए वो सबसे आगे हैं, चाहे ये इसराइल का हो, हमने पहले देखा जब यूक्रेन का और रशिया का हुआ था तब भी निकाला गया, तो बहुत इसमें जितनी तारीफ की जाए उतनी कम है। इस बात में मुझे सुषमा स्वराज जी का एक 2017 का ट्वीट था, वो याद आ रहा है कि अगर इंडियन सिटीजन मार्स पे भी, मंगल ग्रह पे भी फंसा होगा तो हम उस पर निकालेंगे, उन्होंने मजाक में भी बात कही थी, लेकिन बहुत अच्छा, ये तो बहुत अच्छा मूवी है, मैं इसके लिए धन्यवाद भी मैं करता हूँ गवर्नमेंट को भी और जो भी हमारे प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी हैं उनको भी और विदेश मंत्री और इजराइल एम्बेसी को, मैं सबको धन्यवाद देता हूँ, क्योंकि अच्छा इनिशिएटिव है जो उन्होंने शुरुआत किया, क्योंकि अभी इस टाइम बहुत सारे फ्लाइट बंद हो गए थे, बहुत सारे बच्चे जो है ऐसा पैनिक हो रहे थे कि ऐसा ना हो कि वहाँ हम जाना है, तो ये बहुत अच्छी बात है जो करी, तो उसके लिए बहुत बहुत धन्यवाद। વાત કેવી છે જે ખરેખર ચોંકાવી દે એવી છે, તમે એક અક્ષર પણ નથી ભણેલા, કાળા અક્ષર કુહાડે મારેલા છે, પણ એમ છતાં પણ જો તમારે કોઈ પણ સારી એવી ડિગ્રી જોઈએ છે, જો તમારે કોઈ પણ જગ્યાની ડિગ્રી જોઈતી હોય, કોઈ પણ માર્ક્સ જોઈતા હોય, તો એ ગુજરાતની અંદર તમને મળી શકે છે। જી હા, આ હકીકત છે, વરવી હકીકત છે, ક્યાં કેવી રીતે પૈસા ફેંકો અને એજ્યુકેટેડ બની જાઓ, ક્યાં આવો કૌભાંડ ચાલતું હતું, કોણે કારસો રચ્યો હતો, આશુતોષ પાસેથી જાણીએ।
जी अंकलेश वर्मा नकली मार्कशीट बनावानो कौभांड जे छे ते सामे आव्यु छे। जे लोको पासे डिग्री नथी तेवा लोको आ प्रकारनी शोधकर्ताओ छे के तेमने क्यांक नकली डिग्री मळी रहे, अने आ प्रकारना अनेक लोको पण होय छे जे आ प्रकारना लोकोने शोधता होय छे के तेओ जूद रूपिया लईने नकली डिग्री बनावता होय छे। खास करीने अंकलेश वर्मा ઝડપી પડવામાં આવ્યું છે, 5-10 હજાર રૂપિયા જેટલી મામૂલી રકમમાં જ નકલી માર્કશીટ જે છે તે બનાવીને આપવામાં આવતી હતી, અને સજ્જન ઇન્ડિયા લિમિટેડના 2 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે। તેમણે 5 વર્ષની અંદર 30-35 જેટલી માર્કશીટો જે છે તે બનાવી હતી, અને હાલમાં તેમની પાસેથી 45 વધારે માર્કશીટો અને 25 હજાર જેટલો મુદ્દામાલ જે છે તે જપ્ત કરવામાં આવ્યો છે, અને બંને ધરપકડ કરવામાં આવી છે કે કઈ કઈ યુનિવર્સિટીઓની અથવા તો કોલેજોની તેઓ માર્કશીટ બનાવતા હતા, કયા બોર્ડની તેઓ માર્કશીટ બનાવતા હતા। કારણ કે જ્યારે પણ આ વેરિફિકેશનમાં જાય છે ત્યારે નકલી માર્કશીટ જે છે તે ખબર પડી જતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો જે છે તે લોભાવણી જાહેરાતોમાં જે છે તે ફસાતા હોય છે, અને આ પ્રકારની રૂપિયા આપીને પોતાની માર્કશીટો બનાવડાવતા હોય। અને આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે માં આદ્ય શક્તિ નવ દુર્ગાની આરાધનાનો પર્વ, અને એની સાથે જ ખેલૈયાઓમાં પણ ગરબે ઘૂમવાનો થનગનાટ છે। એક તરફ ગરબે ઘૂમવાની વાત છે અને બીજી તરફ માની આરાધના, કેવી તૈયારીઓ છે બંસી પાસેથી જાણીએ। જી નુપુર, જ્યારે તે ખેલૈયાઓ તો તૈયારી કરી જ રહ્યા છે નવરાત્રિની, પરંતુ દેવીની આરાધના કરવા માટે તેના ઉપાસકો છે તે પણ નવરાત્રિની તૈયારી કરી રહ્યા છે, અને આવતીકાલથી એટલે કે 15 ઓક્ટોબરથી નવરાત્રિનો શુભ પર્વ શરૂ થઈ રહ્યો છે। નવરાત્રિનો પર્વ અને રવિવારનો અને અષ્ટમી અને રવિવારનો શુભ સંયોગ બની રહ્યો છે, ત્યારે ઉપાસકો તેની તૈયારીમાં છે, અને ખાસ કરીને અંબાજીમાં પણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। નવરાત્રિના 9 દિવસ દરમિયાન ચાચર ચોકમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે।